જૂના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો તો હેરાનગતિનો સામનો કરી જ રહ્યા છે, સાથે સાથે રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ રહ્યો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા માર્ગ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે. આ રોડ ઉપર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે, પરંતુ વિસ્માર માર્ગના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને રૂબરૂ મળીને, તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને, એદ્રુસા બાવાની દરગાહથી સોનેરી મહેલ ત્યાંથી કોઠી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી. તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે. વાહનની જે જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. અહીંયા ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે. પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈક ઢંગ ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી. કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી, બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે. કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો. હાલ તમે જુઓ તો કંસારાવાડ, સોનેરી મહેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે. અહીંયા તો જૈન મંદિર, એદુરસાહ બાવાની દરગાહ, તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે. કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે. ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે. તો વહેલી તકે આ રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે.